કોરોના વાયરસના પગલે સમગ્ર સરકાર એક્શનમાં આવી ગઈ છે અને ગુજરાત સરકાર પણ પૂરતા પ્રયાસમાં છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુરના 9 જેટલા વ્યક્તિઓ તાજેતરમાં આસામ ફરીને ફ્લાઇટમાં અમદાવાદ આવતા તેઓને અગમચેતીના ભાગરૂપે હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. નોવેલ કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યો છે ત્યારે પાવીજેતપુરથી આસામ તરફ ફરવા ગયેલા 9 જેટલા વ્યક્તિઓ પરત આવતા 24 માર્ચથી 7 એપ્રિલ સુધી હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. પાવીજેતપુરના વાદવા રોડ પર આવતા એક પરિવાર સહિત કુલ 9 વ્યક્તિઓ આસામ તરફ ફરવા માટે ગયા હતા, પરંતુ કોરોના વાયરસનો ભરડો સમગ્ર વિશ્વમાં ચાલુ થઈ જતા તેઓએ પોતાનો પ્રવાસ આટોપી યુદ્ધના ધોરણે ગુવાહાટીથી અમદાવાદ ફ્લાઇટમાં 23 માર્ચના રોજ આવી ગયા હતા, જ્યાંથી તેઓ પાવીજેતપુર મોડી સાંજે આવી પહોંચ્યા હતા. આ અંગેની જાણ તંત્ર દ્વારા પાવીજેતપુરના બ્લોક હેલ્થ ઓફિસર ડૉક્ટર વિકાસ રંજનને થતા તેઓએ તબીબોની ટીમ તાત્કાલિક વાદવા રોડ ઉપર સોની કોલોનીમાં મહાલક્ષ્મી સોસાયટીમાં મોકલી આપી 9 વ્યક્તિઓને કોરોના વાયરસનો રિપોર્ટ કર્યો હતો. તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય ત્રણેય પરિવારો અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ અગમચેતીના ભાગરૂપે 9 પ્રવાસીઓના ઘરે ઉપર સ્ટીકરો લગાવી દેવામાં આવ્યા હતા. આ તમામ પ્રવાસીઓને હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. આ સાથે વાવ ગામના એક રહીશને પણ હોમ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્રવાસીઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમને બધાને કોરોના વાયરસનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે, અમને કોઈને પણ આ રોગ લાગુ પડ્યો નથી, પરંતુ તંત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે રોજે રોજ તબીબ આવા અમારી રિપોર્ટ કાઢે છે, તેમજ અમારા ઘર ઉપર સ્ટીકર મારી દઈ અમારા ઘરની મુલાકાત 7 એપ્રિલ સુધી ટાળવાનું સૂચન કરવામાં આવ્યું છે. અલ્લા રખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર.